આજની ભાગતી દોડતી જિંદગીમાં દરેક વ્યક્તિ વ્યસ્ત છે. આ વ્યસ્તતાની સાથે દરેક વ્યક્તિના જીવનમાં તણાવ છે અથવા તો ચિંતાઓથી તે ઘેરાયેલ છે. જીવનના આવા તણાવ અને ચિંતામાંથી મુક્ત થવા સદગુરુનું સાનિધ્ય જરૂરી છે. ત્યારે આવા જ ઉત્તમ ઉદ્દેશ્ય સાથે એસપામ ગ્રુપના ત્રિકમભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલ તરફથી સાયન્સ સિટી રોડ પર ફાર્મ હાઉસમાં એક ખૂબ જ ઉમદા કાર્યક્રમનું આયોજન કરાયું, જેને નામ આપવામાં આવ્યું સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ. આ કાર્યક્રમમાં 3000થી વધુ લોકો હાજર રહ્યા, જેમને ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ તણાવ મુક્ત અને ચિંતા મુક્ત જીવન કઈ રીતે જીવવું તેનું માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ અને ભરતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને અમારો એક જ હેતુ છે, અમારું સાયપ્રમ ગ્રુપ છે, આ સમાજ સેવાનું કાર્ય કરે છે, અમારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. તો અમે આવા નાના મોટા પ્રસંગો હંમેશા માટે સમાજના ભલા માટે કોઈ પણ જાતની અપેક્ષા વગર બાપા ભગવાન સ્વામી બાપા અમારા પર રાજી રહે એ જ ઉદ્દેશથી અમે આવા પ્રસંગોનું આયોજન કરતા હોઈએ છીએ. અને અહીંયા પધારનાર 5, 25, 50, 100 માણસોના અંતરની અંદર આમાંથી બધાને થાય એવી અમે તો અપેક્ષા રાખીએ, પણ એમાંથી 5, 50, 100 માણસને એની કંઈક ના કંઈક ભાવનાથી અંતરમાંથી કોઈ પ્રશ્નો હોય એનું સોલ્યુશન આવે તો અમારા જે આ પ્રસંગો કરીએ એ સાર્થક થશે એવી જ અમે ગુરુહરિના ચરણમાં પ્રાર્થના કરીએ. દરેકના જીવનમાં અત્યારે ખૂબ જ સ્ટ્રેસ હોય છે. આ સ્ટ્રેસ મુક્ત થવા માટે અમારા પૂજ્ય ગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ એમની આજ્ઞાથી એમના રાજીપાથી આજે પૂજ્ય ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામીનું આ એક પ્રવચન રાખેલું છે જેનાથી દરેકનું ભલું થાય એટલે સ્ટ્રેસ મુક્ત. સાયન્સ સિટીના 16 થલતેજ બોળકદેવ અહીંયા આજુબાજુના 19 વિસ્તારમાંથી બધા જ હરિભક્તો આવ્યા છે. દરેક અમારા બિલ્ડર સીએ હોય દરેક ધંધા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એમના જીવનમાં હંમેશા જે સ્ટ્રેસ મુક્ત બને, એમના જીવનમાં જે પ્રશ્નો છે એનું નિરાકરણ થાય એ ઉદ્દેશથી આ એક સાયપ્રમ પરિવાર અમારા વડીલ અમારા મુરબ્બી તિકમ કાકાના હંમેશા એવું હોય છે કે દરેક ખુશમય જીવન જીવે અને એમના કારણે આ એક કાર્યક્રમ ગોઠવાયો છે. જીવનની એક વાસ્તવિકતા સાથે સાથે સમાજની અને સંબંધોની પણ એક વાસ્તવિકતા એ સારી રીતે જાણે છે, ધ પ્રોઝ એન્ડ કોન્સ ઓફ ઇટ. અને મુખ્ય તો અધ્યાત્મ કે ભગવાન સર્વ કરતા હર્તા છે, એમની ઈચ્છાથી થાય છે અને સારું થાય છે. તો એવી જે વિચારધારા ભાવનાઓ અભિગમ અને ક્રિયાઓ એનાથી આપણે તણાવ મુક્ત થઈ શકીએ છીએ.